वेरी गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्निंग स्कूल। केम छो बाळ दोस्तों, मजा में छो ने? आज आप धोरण बे विषय गुजराती में पार्ट नौ आपने सौ तोफानी एम पार्ट सिक्स जोईशु। आप पार्ट फाइव भणी गया छे, आपणे पांचमा भाग भणी गया छे। पांचमा भाग में आपणे छेले शुं भण्या हता? जोड़काओ जोड़ो। तो आपणे बाळा राजाना आधारे जोड़काओने जोड़ता हता। आजे आपणे पाना नंबर 68 उपर आइडल बुक में भाग 6 जोईशुं। चालो तो शरूआत करिए। धोरण बे कल्लोळ गुजराती पर्यावरण। અહીંયા આપણે આ આઇડલ બુકને પાના નંબર 68 ઉપર ખોલીશું। ચાલો તો ભાગ 6ની અંદર આપણે શરૂઆત કરીએ। બનેલા જોડકા પરથી જે આપણે વાક્યોમાં આગળ બાળા રાજાના આધારે જોડકા બનાવ્યા એના આધારે આપણે આજે ઉદાહરણ મુજબ વાક્યો બનાવીશું। બાળા રાજા દરિયાકાંઠે શંખલાને સિંપલા વીણશે। શંખલા અને સિંપલા વીણીને માળા રે બનાવીશું। એ પાઠ્યપુસ્તકમાં પણ આપણે બાળદોસ્તો જોઈ ગયા છીએ, તો આપણને યાદ છે। ચાલો એક નંબરમાં જોઈએ। દરિયાકાંઠે રેતીના બંગલા બનાવીને વાત કરે બાળા રાજા દરિયાના કાંઠે રેતીના બંગલા બનાવશે। રેતીના બંગલાઓ સાથે બેસી બનાવશું। બે નંબર, બાળા રાજા દરિયાકાંઠે દરિયામાં રંગો જોવા આવશે। દરિયામાં એ રંગો જોવા ચાલો બાળા રાજા। ત્રણ નંબરમાં જોઈશું, બાળા રાજા દરિયાના મોજા સાથે બાથ પીડશે। એટલે મોજા સાથે બાથ પીડશું ચાલો બાળા રાજા। તો ચાર નંબરમાં જોઈશું, બાળા રાજા દરિયાના પાણીમાં કાગળની હોડી તરાવશે। તો અહીંયા કાગળની હોડીને પાણીમાં તરાવશે બાળા રાજા। શું કહે છે? દરિયામાં પાણીની કાગળની હોડી તરાવશું। પાંચ નંબરમાં, દરિયાકાંઠે નાની નાની માછલીઓ રમવા આવશે। તો નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે। અહીંયા જોઈએ, પાંચ નંબરના વાક્યો જોઈ ગયા, હવે ભાષા જ્ઞાન જોઈએ આપણે। શું જોઈશું? ભાષાજ્ઞાન। ચાલો તો તમે આપેલા જોડાક્ષરવાળા શબ્દો શિક્ષકની મદદથી વાંચો અને લખો। ધ્યાન, જ્યાં ત્યાં, મચ્છરો, ચોખ્ખી, આવ્યા, લાવ્યું, આવ્યું અને કર્યા। જોઈએ, સાટ્યું, સૂજ્યું, રાખ્યું, પુષ્કળ, રહ્યા, ગમ્યું, નમ્યું અને લપસ્યું। અહીંયા બાળ દોસ્તો આગળ જોઈએ, જમ્યું, લખ્યું, બોલ્યું, ચર્યું, માગ્યું, ભમ્યું, વળ્યું અને વધ્યું। અહીંયા પાના નંબર 68 પર જોઈ ગયા, પાના નંબર 69 ઉપર જોઈશું। ઉદાહરણ પ્રમાણે વાક્યો શબ્દો જોડો। ઉદાહરણ પ્રમાણે શું કરશું? શબ્દોને જોડીશું। ચાલો પાના નંબર 69 ઉપર જોઈએ હવે। કર્યું તો કરે છે, આપ્યું તો આપે છે, ગમ્યું તો ગમે છે અને જમ્યું તો જમે અને લખ્યું તો લખે અને માગ્યું તો માગે। આ બાજુ જોઈએ, વધ્યું તો શું છે? વધે, બોલ્યું તો બોલે અને વાંચ્યું તો વાંચે, રમ્યું તો રમે અને ફર્યું તો ફરે, વળ્યું તો વળે। આ થયું આપણે ઉદાહરણ મુજબ શબ્દોને જોડકા જોડ્યા। ચાલો હવે માણસ બનાવી શકે, માણસ ન બનાવી શકે। અહીંયા આપણને કુદરતી અને માનવ સર્જિત જે માણસ બનાવી શકે છે અને માનવ નિર્મિત કહીએ છીએ અને માણસ ન બનાવી શકે તેને કુદરતી કહીએ છીએ। તો આપણે આપણી આસપાસ ઝાડ, નદી, પર્વત, સૂર્ય, ચંદ્ર, તારા વગેરે જોઈએ છીએ। આ બધાને
માણસ બનાવી શકતો નથી. જ્યારે ખુરશી, ટેબલ, સ્કૂટર, બસ, વિમાન, ટીવી, કમ્પ્યુટર આને માણસ બનાવી શકે છે. તો કૌંસમાં એવી વસ્તુ આપી છે કે માણસ બનાવી શકતો હોય તે માણસના ખાનામાં લખીશું, અને માણસ ન બનાવી શકતો હોય એને આ બાજુ લખીશું. ચાલો પાણી, તો પાણી માણસ બનાવી શકતો નથી તો ન બનાવી શકે. રેતી, તો માણસ બનાવી ન શકે. શંખ બી ન બનાવી શકે. ચીંપલું ન બનાવી શકે. માળા બનાવી શકે તો માળા આમાં લખીશું. કાગળની ઓળી બનાવી શકે. પછી શું બનાવી શકે? રેતીના બંગલા બી બનાવી શકે. ઢીંગલી બનાવી શકે. ખુરશી બનાવી શકે. ટેબલ બનાવી શકે. સૂર્ય ન બનાવી શકે તો ન બનાવી શકતામાં સૂર્યો. આકાશ બી ન બનાવી શકે. માછલી બી ન બનાવી શકે. બનાવી શકે ના. વિમાન, વિમાન બી બનાવી શકે તો આમાં લખીશું. પહાડ બી, નદી, પહાડ પણ આપણે આમાં લખીશું માણસ ન બનાવી શકે તેમાં. તો ચાલો પાના નંબર 69 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 70 ઉપર આપણે જોઈશું. અહીંયા આપેલું ચિત્ર જોવો. આપણે પહેલાં ચિત્રને જોઈશું. સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે. ચિત્રની અંદર આપણને શું શું દેખાય છે તમે જોઈ શકો છો. આ ચિત્રમાં આપણને લપસણી ખાતી રાજવી દેખાય છે. વૃક્ષોને પાણી પાવતો રોહન દેખાય છે. હિંચકા પર ઇચ્છા રોશની અમની દેખાય છે. બાંકડા પર બેઠેલા જીયા અને કિસ્સા દેખાય છે. યુગ, મયંક અને કૃણાલ પણ બાંકડા પર બેઠેલા છે. અને દાદા જઈ રહ્યા છે પોતાના હાથમાં. અને એક વૃક્ષ દેખાય છે. આ આપણે જોયું ચિત્ર. ચિત્રના આધારે આપણે જવાબ આપીશું. ચાલો એક નંબરનું આપેલ ચિત્ર શાનું છે? તો આપેલ ચિત્ર બગીચાનું છે એ આપણે જોઈ શકીએ છીએ. બે નંબરમાં ચિત્ર તમને શું ગમે છે? ચિત્રમાં મને લપસણી, હિંચકા, ફૂલછોડ, ઝાડ વગેરે ગમે છે. તો એ ગમવાની વાત થઈ. ચલો પ્રશ્ન 3 જોઈશું. 3 નંબરના પ્રશ્નમાં ચિત્રમાં શાનું ઝાડ બતાવાયું છે? ચિત્રમાં વડનું ઝાડ બતાવાયું છે. વડવાઈના આધારે ખ્યાલ આવે છે. ચિત્રમાં શાનું ઝાડ? તો વડનું ઝાડ બતાવ્યું છે. 4 નંબરમાં લપસણી પર કોણ બેઠું છે? હાલ આપણે આપણે ચિત્રમાં જોયું કે લપસણી પર રાજવી બેઠી છે. તો આપણા જવાબમાં શું આવશે? રાજવી. હાલ લઈ જુઓ. 5 નંબરનો બાકડા પર બેસેલી છોકરીના નામ લખો. તો અહીંયા કોણ છોકરી છે બાકડા પર? ચિયા કિસ્સા હે. હા, પછી અહીંયા જો છોકરી કઈ છે તો આપણે એ બાકડા પર છોકરીના નામ જિયા અને કિસ્સા છે. 6 નંબર હિંચકા પર કોણ બેઠું છે? તો હિંચકા પર રોશની અને અમી બેઠી છે. હિંચકા પર કોણ બેઠું છે? રોશની અને અમી બેઠા છે. 7 નંબરમાં જોઈશું બગીચામાં કેટલા કુંડા છે? તો બગીચામાં જોઈએ કેટલા કુંડા દેખાય છે. મને તો 1, 2, 3 અને 4 અને 4 કુંડા દેખાય છે. તો અહીંયા આપણે કેટલા લખીશું? 4 કુંડા. પ્રશ્ન આઠની અંદર આપણે જોઈએ દાદાજી કેવા કપડાં પહેર્યા હતા? દાદાજી ધોતી, ચપ્પો અને કોટી પહેર્યા છે. કપે ખેસ રાખ્યો છે. દાદાજી કેવા કપડાં પહેર્યા? દાદાજી ધોતી, ચપ્પો અને કોટી પહેર્યા. કપે ખેસ રાખ્યો છે. તો બાળ દોસ્તો, આજે આપણે પાઠ 6ની અંદર શું ભણ્યા? તો બાળા રાજા વિશેના વાક્ય જોયા. અને મદદથી આપણે જોડાક્ષરવાળા અક્ષરો વાંચ્યા, જોડકા જોડ્યા, માણસ બનાવી શકીએ ન બનાવી શકે તે, અને ચિત્રના આધારે આપણે બગીચાના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ જોયા. તો બાળ દોસ્તો, આજે આપણે આઇડલ બુકમાં આપણે ભણ્યા પાઠ 6ની અંદર એ આપણે આઇડલ બુકમાં આજના હોમવર્ક તરીકે લખીશું. તો આ થયું આજનું આપણું હોમવર્ક. તો નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ત્યાં સુધી ઓકે, બાય બાય.